नमस्कार विद्यार्थी मित्रों वाला भाइयों बहनों, फरी एक बार वीडियो लेक्चर माध्यम से आपनु स्वागत है। अपने लास्ट में बात करी थी गुलबर्ग अने भागनो नियम, एमां आपणे शीख्या समांग संतुलन माटे केवी रीते संतुलन अचळांक लखी शकाय, एना पछी विसमांग संतुलन माटे केवी रीते संतुलन अचळांक लखी शकाय, ए बधी आपणे बात करी। हवे आजे आपणे बात करवानी छे केसी अने केपी ना जे एकम छे ए आपणने केवी रीते मळशे, मतलब कि संतुलन अचळांकना एकम शू भणवानुं छे, संतुलन अचळांकना एकम। देखो थोड़ो हूँ चोपड़ी वाइज जतो नथी, पण ए टॉपिको चोपड़ी वा बहु विचित्र रीते आप्या, ए ज टॉपिक हूँ तमने थोड़ा सारी रीते समझाई रह्यो छूं, बीजू कंई है नहीं। मैं तमने ओली बुक आपी छे, ओके, अनी आ चेप्टरनी जेरोक्स आपवानी बाकी छे। सारू वांधो नहीं, हूँ जेरोक्स आपी दऊं छूं अहीं अमृत भाई ने, ए 8 कॉपी कराईने तमने आल देशे अहींयाथी, बराबर छे, हूँ कही दऊं। चलो संतुलन चेप्टरनी તમે કેટલા લોકો, તમારી જોડે તો એલએન હે ને, તમે એલએનમાંથી કરી દેજો, જ્યારે કોઈ જોડે ના હોય કહો તો એમની ભેગી કરાવી દઉં બહાર આવે। કેટલા હે, કેટલા બેઠા અભિયાલ, 12માવાળા કેટલા હે, 8 ને 8 16 કોપી કરાવી દઉં, બરાબર છે, ખબર પડી ને, એ કરાવી દઉં અહીંયા એમ બી ઝેરોક્સ કરવાવાળા પાસે કરાવીને આવી જશે તમારી જોડે। ચાલો ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો, આપણે વાત કરીએ છીએ આજે સંતુલન અચળાંકના એકમો ઉપર, કોના ઉપર વાત કરીએ છીએ, સંતુલન અચળાંકના એકમો, બરાબર। ચલો ધ્યાન રાખજો, હવે અહીંયા સંતુલન અચળાંકના એકમો, બરાબર, સંતુલન અચળાંકના એકમો। તો પહેલાં એક વસ્તુ ધ્યાન રાખો, જે કેસી છે, શું છે કેસી, એ કોના માટે છે, દ્રાવણો માટે, ખાસ કરી આમ તો બધા માટે લઈએ છીએ, પણ કેસીનું મેઇન મહત્વ કોના માટે છે, દ્રાવણો માટે। તો જે કેસી છે એ દ્રાવણો માટે છે, અને દ્રાવણ માટે મહત્વની હોય એની સાંદ્રતા, શું મહત્વની હોય, અને સાંદ્રતાનો સૌથી સહજ એકમ શું છે, મોલારિટી। આમ તો સાંદ્રતા માપવાની ઘણી બધી પદ્ધતિઓ છે, મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, પણ સૌથી સહજ છે કે મોલારિટી। એટલે તમે ધારો કે કોઈ પ્રક્રિયા છે, માન લો કે 2a + 3b = 2c, આવી કોઈ બી પ્રક્રિયા છે, બરાબર, 2a + 3b = 2c, આવી કોઈ બી પ્રક્રિયા છે, તો આના માટે તમે સંતુલન અચળાંક કેસી કેવી રીતે લખશો, કેસી બરાબર c² / a² × b³, આવી રીતે લખશો, બરાબર, સમજ્યા કે નહીં, આવી રીતે લખશો, ક્લિયર। ચાલો તો અહીંયા જે કાઉન્ટ છે કોનો છે, મોલર સાંદ્રતા, ધારો કે આ જે સી હે, બરાબર, એનો એકમ જોઈએ, સીનો શું જોઈએ, એકમ, તો મોલર સાંદ્રતાનો એકમ શું હશે, મોલર, મોલર સાંદ્રતાનો એકમ શું હશે, મોલર, અને મોલરને આપણે શું કહીએ છીએ, મોલ પ્રતિ લિટર, મોલરને આપણે શું કહીએ છીએ, મોલ પ્રતિ લિટર, સમજ્યા કે નહીં। તો ચલો અહીંયા સી હશે તો એ શું થશે, મોલર સ્ક્વેર, એ બી શું થશે, મોલર સ્ક્વેર, અને બીનું શું થશે, મોલર ક્યુબ, શું થશે, મોલર ક્યુબ। ચલો મોલર સ્ક્વેર, મોલર સ્ક્વેર કટ થઈ ગયું, શું રહ્યું, મોલર ક્યુબ, એ છેદમાંથી અંશમાં જાય તો એટલે શું થશે, મોલર -3, મતલબ આ પ્રક્રિયા છે, કે આ પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયા માટે કેસીનો એકમ શું થાય, મોલ પ્રતિ લિટર એની -3, ખબર, એટલે આ પ્રક્રિયા માટે તમે કેસીનો એકમ શું લખી શકો, મોલ પ્રતિ લિટરની -3। ચલો એક પ્રક્રિયા આપું, તમારા મને ગણીને કહેવાનું કે એકમ શું હશે, H2 + I2 = 2HI, આ પ્રક્રિયા માટે કેસીનો એકમ શું હશે, તો એકમ રહી શું હશે, એકમ રહી કેવું થશે, HI² / H2 × I2। તો ચલો HI² એટલે મોલર સ્ક્વેર, કેમ કે આ સાંદ્રતા જ છે HIની, મોલર સ્ક્વેર / H2 એટલે મોલર, અને I2 એટલે મોલ, શું થશે, મોલર, મોલર અને મોલર સ્ક્વેર ઉડી જશે, એટલે શું રહેશે, એકમ રહી।
तो आ प्रक्रिया में जे केसी छे केवो छे एकम रहित। आ प्रक्रिया में केसी केवो हशे एकम रहित, मतलब केसी नो कोई एकम थशे नहीं। तो आवडी गयुं केवी रीते निकळशे केसी ना एकमो, ईजी है ने। चलो हवे देखिए छे केपी नो एकम, कोनो एकम, चलो कोनो एकम देखिए छे बेटा केपी, क्लियर। चलो तो पहला तो केपी कोना माटे ध्यान में लेवामां आवे छे, वायुरूप प्रक्रियको अने वायुरूप निपजो माटे ज आपणे केपी ने ध्यान में लईए छीए, बीजा कोई माटे केपी ने ध्यान में लेता नथी। धारो के घन अने प्रवाही छे तो आपणे शुं करशुं, एने अवगणी दईशुं। धारो के घन अने प्रवाही हशे तो आपणे एने अवगणी दईशुं, खाली कोने ध्यान में लईशुं, वायुरूप प्रक्रियको अने वायुरूप निपजो ने ज आपणे शुं करीए छीए ध्यान में लईए छीए। चलो धारो के तमने एक प्रक्रिया आली दीधी कि भाई सी ए सी ओ थ्री सॉलिड, शू आप दीदू सी ए सी ओ थ्री सॉलिड गिव्स सी ए ओ सॉलिड प्लस सी ओ टू गैस, बराबर। सी ए सी ओ थ्री सॉलिड गिव्स सी ए ओ सॉलिड प्लस सी ओ टू गैस। चलो आ प्रक्रिया माटे केपी लखवो है शू थाय, पी ऑफ सी ओ टू गैस भाग्या कई नहीं, कम के आ नहीं आवे सॉलिड है, पेलू नहीं आवे कम के सॉलिड, खबर पड़ी कि नहीं। हवे वायु, वायु एटला माटे दबाण एज सांद्रता छे, ध्यान रखजो हूँ हाशियाम लखी दो, वायु माटे तेनु दबाण ज, तेनु दबाण ज सांद्रता छे, तेनु दबाण ज शू छे सांद्रता छे। बीजू बारमा वाला खास ध्यान आपजो, आमा तमारुं जे चेप्टर है केमिकल काइनेटिक्स आखू आना उपर डिपेंड्स करशे, दाखलाओ बधा रासायणिक गतिकी चेप्टरना बधा दाखला आना उपर डिपेंड करशे, क्लियर, एटले ध्यान आपजो, बराबर। तो वायु माटे तेनुं दबाण शुं छे सांद्रता छे, दबाणनो एसआई एकम शुं छे बार, आ ध्यान रखजो दबाणनो एसआई एकम शुं छे बार। चलो दबाणनो एसआई एकम शुं है बार। चलो એટલે હવે અહીંયા પી ઓફ સીઓ ટુ એનો એકમ શું થશે બાર, શું થશે બાર। ચાલો એટલે પી ઓફ સીઓ ટુ નો એકમ શું છે બાર, બાજુમાં ઉપર નીચે કશું હે નહીં, તો અહીંયા કેપી નો એકમ શું આવશે બાર, શું આવશે બાર, અહીંયા કેપી નો એકમ શું આવશે બાર, આવડી ગયું। ચલો એક બીજી પ્રક્રિયા કહું, એન ટુ ગેસ પ્લસ થ્રી એચ ટુ ગેસ ગિવ્સ ટુ એન એચ થ્રી ગેસ, ગિવ્સ ટુ એન એચ થ્રી ગેસ। चलो आ प्रक्रिया माटे केपी नो एकम शुं आवशे, શું આવશે બાર ઇન્વર્સ, શું આવશે બાર ની માઇનસ બે, શું આવશે બાર ની માઇનસ બે। ચલો કેવી રીતે આવ્યું સમજાવી દઉં, આના માટે કેપી કેવી રીતે લખી શકાય, ચલો આના માટે કેપી કેવી રીતે લખી શકાય, ચલો આના માટે કેપી લખવાની સિમ્પલ સ્ટાઇલ શું થશે કહો, ચલો આના માટે કેપી લખવાની શું સ્ટાઇલ થશે, પી ઓફ એન એચ થ્રી સ્ક્વેર અપોન પી ઓફ એન ટુ એન ટુ પી ઓફ એચ ટુ ક્યુ, આવું થશે ક્લિયર। ચલો એન એચ થ્રી સ્ક્વેર, ચલો એન એચ થ્રીનો બાર સ્ક્વેર, શું થશે બાર સ્ક્વેર ભાગ્યા પી ઓફ એન ટુનો શું થશે બાર, અને પી ઓફ એચ ટુનો શું થાય બેટા એચ ટુ ક્યુબનો બાર ક્યુબ, શું થાય બાર ક્યુબ, ચલો બાર સ્ક્વેર, પછી હજી એક બાર અને અહીંયા બાર, એટલે અહીંયા શું રહેશે ટુ ના ઉડી જશે, ક્લિયર। એટલે નીચે શું વધ્યું બારનો સ્ક્વેર, એ ઉપર આવે તો બાર માઇનસ ટુ, તો શું એકમ થશે કેપીનો બાર માઇનસ ટુ, આવડી ગયું ક્લિયર। તો આવી રીતે આપણે કેપી અને કેસીના શું મેળવી શકીએ એકમ, ક્લિયર છે ઓકે આવડે। ધારો કે તમારે આવું ના કરવું હોય બધું, ધારો કે તમારે આવું બધું કરવું ના હોય તો હું તમને એક સિમ્પલ શોર્ટકટ શીખવી દઉં કે જેનાથી તમે કેસી અને કેપીના એકમો બહુ ઝડપથી મેળવી શકશો। તો શોર્ટકટ એવું હોય કે કેસીનો એકમ ક
कोनो एकम केसी नो एकम ए छे केसी नो एकम केसी नो एकम मोल प्रति लीटर नी डेल्टा एन घात केसी नो एकम शू है मोल प्रति लीटर नी डेल्टा एन घात अने केपी नो एकम कोनो एकम केपी नो एकम चलो केपी नो एकम तो ये छे बार नी डेल्टा एन जी घात बार नी डेल्टा एन जी घात केसी माटे शू है मोल पर लीटर नी डेल्टा एन अने केपी माटे शू है मोल बार नी डेल्टा एन जी डेल्टा एन एटले शू तो डेल्टा एन एटले निपजो ना मोल माइनस प्रक्रियको ना मोल निपजो ना मोल माइनस प्रक्रियको ना मोल अने डेल्टा एन जी एटले शू वायुरूप निपजोना मोल शू कहेवानुं वायुरूप निपजोना मोल माइनस वायुरूप प्रक्रियकोना मोल देखो डेल्टा एन एन एटले मोल एन एटले मोल डेल्टा एन एटले बधुं आई गयुं निपजना मोल माइनस प्रक्रियकना मोल अने डेल्टा एन जी एटले वायुरूप निपजोना मोल माइनस वायुरूप प्रक्रियकना मोल बीजा कोईने लेवानुं नथी धारो कि एक प्रक्रिया है कि भाई टू ए सॉलिड वत्ता थ्री बी गैस प्लस थ्री डी सॉलिड गिव्स टू बी टू एफ सॉलिड प्लस थ्री ई लिक्विड प्लस सिक्स जेड सॉलिड हमें हूँ तमने एम कहूँ आना माटे केसी नो एकम शू थाय आना माटे केसी शू थाय बराबर आना माटे शू थाय केसी तो हमें तमारे शू करवानुं डेल्टा एन गणवानुं शू गणो डेल्टा एन एटले निपजना मोल माइनस प्रक्रियकना मोल चलो अहीं निपजना मोल केटला बे ने त्रण पांच ने छ अग्यार एटले निपजना मोल केटला अग्यार माइनस प्रक्रियकना मोल एटले त्रण ने त्रण छ ने बे आठ एटले अग्यार माइनस आठ एटले केटला त्रण એટલે તમારું ડેલ્ટા એન કેટલું આવ્યું ત્રણ એટલે હવે કેસી નો એકમ શું થાય મોલ પ્રતિ લીટર અને ડેલ્ટા એન કેટલો ત્રણ તો અહીંયા તમે ત્રણ કરી દેવાનું આપણી સમજ્યા કે નહીં ધારો કે તમારે કેપી નો એકમ જોઈએ કોનો એકમ જોઈએ કેપી તો બાર લખવાનું શું લખવાનું બાર પછી હવે ડેલ્ટા એન જી હવે ડેલ્ટા એન જી માટે કોને ધ્યાનમાં લેવાનું વાયુને ચલો આ કેવો હોય સોલિડ નહીં લેવાનું આ લિક્વિડ નહીં લેવાનું આ સોલિડ નહીં લેવાનું તો વાયુરૂપ નિપજ કેટલી ઝીરો વાયુરૂપ નિપજ કેટલી ઝીરો હવે વાયુરૂપ પ્રક્રિયક ના ગણાય આ ગણાય આ ના ગણાય એટલે વાયુરૂપ પ્રક્રિયક એટલે ત્રણ ચલો વાયુરૂપ નિપજ ઝીરો અને વાયુરૂપ પ્રક્રિયક ત્રણ એટલે ઝીરો માઇનસ ત્રણ એટલે શું આવશે માઇનસ થ્રી ખબર પડી તો કેપી એટલે બારની માઇનસ આવડી તો પેલું બધું કરવા બેવું પડશે ડેલ્ટા એન ગણ દેવાનું ડેલ્ટા એન જી એટલે ધ્યાન રાખજો કે આ શોર્ટકટ હે કોના માટે કેપી અને કેસીના એકમ માટે એટલે મેં વિડીયો મૂક્યા એના ઇંગ્લિશ મીડિયમના જોયા તે જોવે ઓકે જે ડબલ વાળા છોકરાઓ તું એકલો જ છે ને આખું મેં યુટ્યુબમાં મૂકેલું એ કેમેસ્ટ્રી જો ને જે ના આવડે એ મારી જોડે શીખી લે ક્લિયર જેટલું થાય એટલું 20 દિવસમાં આપણાથી ક્લિયર બાકી મેઇન ફોકસ તું 50% સીટવાળીમાં રાખજે મતલબ ગુજકેટ અને બોર્ડવાળીથી એમાં 50% રિઝર્વેશન હોય જ છે ક્લિયર જેવી કર કેમેસ્ટ્રીમાં તો થઈ જશે કોઈ વાંધો નહીં બરાબર
सही हो बेटा? अच्छा निकाल दो। पावर से संतुलन अचळांकना एकम शोधता। हवे आपणे दाखला गणीशुं, एमां दरेक मां तमारे एकम गणवानो आवशे छे। आपणे कोई भी प्रक्रिया भणशो ने एमां संतुलन अचळांकनो आपणे एकम जोवानो आवशे। एमां खबर पड़ी जशे डेल्टा एन जी शुं है, डेल्टा एन शुं है, बराबर। कशुं नहीं है, जेटला प्रक्रियक ने जेटला निपज बधाना मोल तमे गणदो ने तो है डेल्टा एन है। निपज माइनस प्रक्रियक ना मोल तो डेल्टा एन। खाली वायुरूप निपज माइनस वायुरूप प्रक्रियक तो है डेल्टा एन जी। बस डेल्टा एन हो तो मोल प्रति लीटर पर चढ़ाई देवा, डेल्टा एन जी हो तो बार पर चढ़ाई देवा। मोल प्रति लीटर पर चढ़ावशो तो केसी ना एकम थे, बार पर चढ़ावशो तो केपी ना एकम थे। चलो बीजू हवे एक नवू आपणे भणीए छीए, संतुलन अचळांक पर असर करता परिबळो। शुं भणीए छीए? संतुलन अचळांक पर असर करता परिबळो। तो ध्यान राखजो, संतुलन अचळांक पर असर करता परिबळो एवो आपणो टॉपिक छे। संतुलन अचळांक पर असर करता परिबळो, फेक्टर्स अफेक्ट ऑन इक्विलिब्रियम कॉन्स्टंट। कया कया परिबळो संतुलन अचळांक पर असर करी शके? क्लियर? तो ध्यान रखो, संतुलन अचळांक पर असर करता परिबळो एमां वेल्यू छे प्रक्रियाने दर्शावानी रीत। प्रक्रियाने दर्शावानी रीत वेल्यू शुं है? प्रक्रियाने दर्शावानी रीत, अथवा आपणे एम कही शकीए प्रक्रियानी दिशा। शुं है? प्रक्रियानी दिशा। तो संतुलन अचळांक पर कया कया परिबळो असर करे एवुं तमने पूछी शके। कई एवी वस्तु छे जे संतुलन अचळांकना मूल्य ने असर पहोंचाड़े छे? तो पहेलुं शुं है? प्रक्रियाने दर्शावानी रीत। आ नवो टॉपिक चालू थई गयो, बराबर। बीजू छे प्रक्रियको अने निपजोनी तत्वयोगमितीय गुणांक। प्रक्रियको अने निपजोना तत्वयोगमितीय गुणांक मतलब के एमनी मोल संख्या। तत्वयोगमितीय गुणांक मतलब एमनी मोल संख्या, बराबर। तो बीजू छे प्रक्रियको अने निपजोना तत्वयोगमितीय गुणांक। तत्वयोगमितीय गुणांक, बराबर। ध्यान रखो, बीजू छे प्रक्रियको अने निपजोना तत्वयोगमितीय गुणांक। क्लियर? तीजू है तापमान। तीजू शू है? तापमान। तीजू छे तापमान। क्लियर? आना सिवाय कोई परिबळ क्यारे पण संतुलन अचळांकने असर करी शकतुं नथी। संतुलनने असर पहोंचाड़ी शके परंतु संतुलन अचळांकने असर पहोंचाड़वावाळुं आ त्रण सिवाय कोई नथी। संतुलन उपर असर थाय एन मतलब एवुं नहीं कि संतुलन अचळांक उपर असर थई गई। संतुलन अचळांक पर असर थवी जुदी वस्तु है अने संतुलन पर असर थवी आ बंने वस्तुओ जुदी छे। घणी वखत केवुं के संतुलन उपर कोई इफेक्ट थाय पण संतुलन अचळांकना मूल्यनो कोई फरक पड़े नहीं। अहींया हुं वात करुं छुं संतुलन अचळांक पर थती असर। तो पहली शुं है? प्रक्रियाने दर्शावानी रीत। बीजी शुं है? प्रक्रियको अने निपजोना तत्वयोगमितीय गुणांक। अने तीजुं शुं है? तापमान। तो लखी देशो आ त्रण परिबळो छे के जेनी असर कोना उपर जोवा मळे छे? संतुलन अचळांक पर। चलो अपने पहलू देखिए प्रक्रिया ने दर्शावानी रीत। शू देखू? पहलू प्रक्रिया दर्शावानी रीत। तमे जे प्रक्रिया दर्शावानी रीत बदलशो ने एवं संतुलन अचळांक एनो व्यस्त थई जशे। केवो थई जशे? व्यस्त। समजो केवी रीते? देखजो अहींया, धारो कि आपणा जोड़े एक प्रक्रिया छे
એટલે આપણે રીત વન થી દર્શાવીએ પ્રક્રિયાને. કઈ રીતથી? રીત વન થી દર્શાવીએ પ્રક્રિયાને. તમે લોકો આ બાજુ આવી જાવ તો એ ચાલે, આ લેક્ચરમાં તો હે ને, એટલે આ લેક્ચરમાં આવી જવાનું એ બાજુ, કોઈ વાંધો નહીં. બરાબર, ચલો ધારો કે આવી રીતે તમે દર્શાવી એચ ટુ વત્તા આઈ ટુ ગિવ્સ ટુ એચ આઈ. તમે ધારો કે પ્રક્રિયાને આવી રીતે દર્શાવીશું. એટલે ચલો તો આના માટે કેસી શું થાય? એચ આઈ નો સ્ક્વેર ભાગ્યા એચ ટુ એન ટુ આઈ. ધારો કે એચ આઈની સાંદ્રતા તમને ખબર હોય, એચ ટુ આઈ ટુની સાંદ્રતા ખબર હોય, તમે હું તો કોઈ જવાબ લાયા, શું થયું જવાબ લાયા, અને તમને મળ્યું કેસી બરાબર એક્સ. શું મળ્યું? એટલે આનું સાદુરૂપ આપીને તમને જવાબ મળ્યો, શું મળ્યું? એક્સ. ખબર પડી? અથવા એમ કહું કે કેસી મળ્યો જવાબ, કોઈ બી મળ્યો જવાબ, ખબર પડી? કેસી બરાબર જવાબ કેસી સમજી લો અથવા તો એક્સ સમજી લો. એક કામ કરો, આપણે એવું વિચારીએ કેસી બરાબર શું મળ્યું આપણને? કેસી મળ્યું. કોઈ વાંધો નહીં ને તમને, મતલબ આનો જવાબ આપણે કેસી મળ્યો. હવે હું પ્રક્રિયાને દર્શાવવાની રીત બદલી દઉં. શું કરું? રીત બદલું. હું આ જ પ્રક્રિયાને આમ દર્શાવું, ઊંધી દર્શાવું પ્રક્રિયાને. તો શું થશે? ટુ એચ આઈ ગિવ્સ એચ ટુ પ્લસ આઈ ટુ. ચલો હવે આ પ્રક્રિયા માટેનો કેસી, એને આપણે કેસી ડેશ કહી દઈએ. શું કહી દઈએ? કેસી ડેશ. કારણ કે પ્રક્રિયાની રીત બદલીને દર્શાવવાની, એટલે શું કહી દઈએ? કેસી ડેશ. તો એ કેટલો થશે? એચ ટુ ઇન્ટુ આઈ ટુ અપોન એચ આઈ સ્ક્વેર. ખબર પડી કે નહીં? તો આ જવાબ કેટલો મળવો જોઈએ આપણને? કેસી ડેશ આપણને કેટલો મળવો જોઈએ? વન અપોન કેસી. કેટલો મળવો જોઈએ? વન અપોન કેસી. સમજણ પડી કે નહીં? ક્લિયર? શું મળવો જોઈએ? વન અપોન કેસી મળવો જોઈએ. અને અહીંયા કેસી બરાબર આપણને શું મળે? કેસી. તો અહીંયા પ્રક્રિયાને દર્શાવવાની રીત બદલવાથી શું થયું? સંતુલન અચળાંકના મૂલ્યમાં શું થયું? બદલાવ થયો. ક્લિયર? સમજણ પડી વાતની વાત? ઓકે, પછી વાંધો નહીં, હું એમસીક્યુ તો પૂછું આનું પછી હાઈફાઈ, પણ હાલ ખાલી એટલી સમજણ પડી ને કે સંતુલન અચળાંક બદલવાથી શું થયું? અરે, પ્રક્રિયા દર્શાવવાની રીત બદલાવાથી શું થયું? સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય બદલાઈ ગયું. ભાઈ એમસીક્યુ તો હું પૂછી લઉં બે ત્રણ આના ઉપરથી. Thank you.
समझ में आई गयू? એટલે પ્રક્રિયાને ઊંધી કરશો ને તો જે વેલ્યુ હશે ને કહેશે નહીં, એ સિદ્ધિ એની વ્યસ્ત બની જશે, બીજું કશું થશે નહીં. ચલો એના પછી જોઈએ તત્વયોગ મિત્ય ગુણાંક પરથી. કોના પરથી? તત્વયોગ મિત્ય ગુણાંક પરથી. બરાબર. એટલે બીજું જોઈએ તત્વયોગ મિત્ય ગુણાંક પરથી કેવી રીતે કેસીમાં બદલાવ થશે. ક્લિયર? ચલો તો એ ધ્યાન આપજો. બરાબર. તત્વયોગ મિત્ય ગુણાંક પરથી બીજું એ તત્વ યોગ મિત્ય ગુણાંક પરથી. ચલો બીજું શું એ તત્વ યોગ મિત્ય ગુણાંક પરથી. હવે એમાં ધ્યાન રાખજો, તત્વ યોગ મિત્ય ગુણાંક પરથી એટલે કેવી રીતે, ધારો કે તમારી જોડે પ્રક્રિયા આવી એચ ટુ પ્લસ આઈ ટુ ગિવ્સ ટુ એચ આઈ. પ્રક્રિયા શું હોય? એચ ટુ પ્લસ આઈ ટુ ગિવ્સ ટુ એચ આઈ. આપણે રીત એકથી લખી પ્રક્રિયાને. બરાબર. તો આનું કેસી શું થશે? કેસી થશે, ખબર પડી કે નહીં? માન લો કે આનું કેસી શું હોય? કેસી. હવે આપણે શું કરીએ, આખી પ્રક્રિયાને બે વડે ગુણી દઈએ. રીત બેમાં આપણે શું કરીએ, આખી પ્રક્રિયાને બે વડે ગુણી દઈએ તો શું થશે? ટુ એચ ટુ પ્લસ ટુ આઈ ટુ ગેમ્સ ફોર એચ આઈ. શું થશે? ફોર એચ આઈ. ખબર પડી કે નહીં? તો આનો કેસી શું થશે? કે આનો કેસી ડેશ શું થાય? કેસીનો સ્ક્વેર થઈ જાય. શું થઈ જાય? કેસીનો સ્ક્વેર. ના ખબર પડે તો કેવી રીતે સમજો. ચલો આના માટે કેસી લખવું જ શું લખાય? એચ આઈનો સ્ક્વેર અપોન શું થાય? એચ ટુ ઇન્ટુ આઈ ટુ. ને આના માટે કેસી ડેશ લખવા જઈએ શું થાય? એચ આઈનો ચાર ઘાત અપોન એચ ટુનો સ્ક્વેર અપોન આઈ ટુનો સ્ક્વેર. સમજણ બેઠી કે નહીં? તો આ કેસી ને આ કેસી વચ્ચે કેટલાનો ફરક હૈ? સ્ક્વેરનો ફરક હૈ. સમજણ બેઠી કે નહીં? તો આ કેસી કરતાં આ કેસી સ્ક્વેર જેટલો હોય. સમજો, આવા કેસીને સ્ક્વેર કરીએ ને ત્યારે આનો એક કેસી થાય. એટલે કેસી ડેશ કેટલો હોય? પહેલાં કેસીના સ્ક્વેર જેટલો. ખબર પડી? એટલે તત્વયોગ મિત્ય ગુણાંક બધું એટલે આવું થાય. ચલો હું તમને એક પ્રક્રિયા આપું. મારી જોડે આવી પ્રક્રિયા છે, એ પ્લસ બી ગિવ્સ સી. આનો જે કેસી હોય ને એ એક્સ છે. કેટલો આનો કેસી? એક્સ. પછી મેં પ્રક્રિયાને કરી એન એ પ્લસ એન બી ગિવ્સ એન સી. તો આ પ્રક્રિયાનો કેસી કેટલો હશે? એક્સ રેસ ટુ એન હશે. ખબર પડી? આવડ્યું? તો આ લખી દો એમસીક્યુ. ઓપ્શન તમને ઘણા આપ્યા હશે પણ તમારે કયો પસંદ કરવાનો? એક્સ રેસ ટુ એન. અને આવડે આ બધું કેવી રીતે કે સમજી ગયો? હાથે ના મહેતા તો મહેતા હે. ચલો થઈ ગયું. ઓકે, નીકાળ દો. ચાલો હવે એને માન લો કે હું તમને આ ટાઈપનું આલું. બરાબર. સમજો કે આપણે બે વાત ભેગી કરીએ. શું કરીએ? બે વાત ભેગી. આ પ્રક્રિયા આવી છે. બરાબર. હવે હું શું કરું? દિશાએ બદલું અને તત્વયોગ મિત્ય ગુણાંકે બદલું. દિશા બી બદલું અને તત્વયોગ મિત્ય ગુણાંક બી બદલું. બે વસ્તુ એક સાથે કરું તો શું સમજણ પડે તમને એ જોઈએ છે આપણે. ચલો આવું કરું. ફોર એચ આઈ ગિવ્સ એચ ટુ ટુ એચ ટુ પ્લસ
टू आई। आम मैं ते देखो आ प्रक्रिया में आ प्रक्रिया में फरक शू, पहला तो आप दिशा बदली, शू बदली दिशा। देखो अहीं भणजो चौपड़ी में बहुत बेसिक लेवल नो आल्यू है बराबर। आ बने में शू है प्रक्रिया ने शू बदली दिशा, दिशा बदली एट व्यस्त थे ऊपर थी मैं तत्व एक मैं गुणांक भी बदलया, अहीं कशू है नहीं बराबर ने अँ मैं शू कर डबल। एट्ले एटलू तो थानूज के केसी डैश ए वन अपॉन केसी है ने ऊपर थी शू थे स्क्वेर, समझे पड़ी। तो अँ पहला केसी धारो कि एक्स हो तो आ केसी वन अपॉन एक्स स्क्वेर थी जाए, समझे पड़ी कि नहीं। बुद्धि वपराय से हारू, हमें एक प्रक्रिया आपूँ जो कि खाव पड़े। धारो कि तमने आ प्रकार हाल दें कि टू एन टू प्लस थ्री एच टू गिव्स टू एन एच थ्री बराबर। आ प्रक्रिया माटे जे केसी वन है शू है केसी वन ए तमने हाल दें एक्स के हाल दें एक्स बराबर। हमें तमने एम के एन टू प्लस थ्री बाय टू एच टू गिव्स एन एच थ्री, चलो वन बाय टू एन टू प्लस थ्री बाय टू एच टू गिव्स एन एच थ्री, कई प्रक्रिया एन एच थ्री। आ प्रक्रिया माटे केसी टू केटलो हशे, आ प्रक्रिया माटे केसी टू केटलो हशे, क्लियर। चलो ऑप्शन ए एक्स, ऑप्शन बी एक्स स्क्वेर, ऑप्शन सी अंडर रूट एक्स, ऑप्शन डी वन बाय एक्स। चलो शू आवशे शू आवशे सी आवशे। देखो प्रक्रिया की दिशा बदली मैं ना, दिशा बदली नहीं ए दा के आनो कैसी एक्स होय तो आनो भी एक्स रहो जो ये, मतलब कि वन बाय में ना थवो जोइए, केम केम के दिशा बदलाई नहीं। आना नाना तत्व एकमिति गुणांक में शू फरक है, अर्धा कर देगा तत्व एकमिति गुणांक आवा केम शू रहा अर्धा, जो डबल करे हो तो स्क्वेर था तो अर्धा करे है तो रूट, त्रण गणा करूँ तो क्यूब थाय अने तीजा भागना करूँ तो घनमूल थाय, शू थाय घनमूल, चार गणा करूँ तो चार घात थाय अने चौथा भागना करूँ तो चतुर्थ मूल थाय, शू थाय खबर पड़े चतुर्थ मूल केवी रीते लेवाय, कशू नहीं करवानू आम लई अहीं शू लखी देवानू चार, एवी रीते लेवाय चतुर्थ मूल बराबर। पछी कोई एना माटे नवो सिम्बॉल बनावानी जरूर नथी, एटले आमां आंसर शू आवशे अंडर रूट एक्स। खबर पड़ी तेने राजेश, हाचू गलाम पड़ी के मस्ती करे, पड़ी तो है ने। चल ओके, हवे ध्यान राखो हूँ प्रक्रिया आम लगतो, धारो के टू एन टू टू फोर एन एच थ्री गिव्स, फोर एन एच थ्री गिव्स टू एन टू प्लस सिक्स एच टू। चलो हमें मुझे हमने अलग अलग ऑप्शन आलू वन अपॉन एक्स स्क्वेर, ऑप्शन की कोई जरूरत नहीं है, मान लो आ एक्स है मैं दिशा बदली है तो वन अपॉन एक्स ने डबल करी है तो एक्स स्क्वेर आवड़ी गयू। तो आ वस्तु में बे नियम एक साथ वापरया, तमने एम कीधु कि भाई दिशा बदलवाथी संतुलन अचळांक बदलाय, तत्वयुग्मिति बदलवाथी संतुलन अचळांक बदलाय, तो बे एक साथ बदलीए तो भी बदलावुं ज जोईए, खबर पड़ी। हवे जोईए छे तापमान ए केवी रीते संतुलन अचळांक उपर असर करे छे। हाल तो मैं आ बेसिक एमसीक्यू आप्या तमने, काले बे त्रण सारा एमसीक्यू एना पछी कराय एटले आइडिया आवशे के खरेखर वात है शू, क्लियर आवड़ी। चलो आवड़ी बेटा हेतवी कि नहीं आवड़ी, चलो सारू तो हमारा अगियारमू धोरण तो हमें थी जैसे बारमा वाला कारण बहुत सारी रीते कोई वांधो नहीं आए भाई, मजबूत रहसो तो बारमू थे जी रीते आ लोग है यी रीते पशी के ना ढोकणू खुल्लू है उतरी जवु है पटल बा तो उतरी जवा खबर अमा बेटा पर होशियार कहवा बारवा वाला बता। चलो
થઈ ગયું ને. ચલો હવે સંતુરણ અચળાંક પર તાપમાનની અસર, કોની અસર? ઓકે, નગા તો ઉતાર દેવો પાછા પાઠ ચલાઈ. મજબૂત છોકરા ગયા. હે, કઈ આગળની બેચ ને? હા, કયા? ઈ ઇંગ્લિશ ઉતરી ગયા. ચલો ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો તાપમાનની અસર શું હે. તાપમાનની અસર, ચલો હવે અહીંયા ધ્યાન રાખજો તાપમાનની શું અસર હે. બરાબર, તો સંતુલન પ્રક્રિયાઓ બે પ્રકારની હોઈ શકે. એક હોઈ શકે ઉષ્મા શેપક અને બીજી હોઈ શકે ઉષ્મા શોષક. અને અમુક એવી હોય કે જે ઉષ્મા શેપક પણ ના હોય અને ઉષ્મા શોષક પણ ના હોય. ક્લિયર? તો ધ્યાન રાખજો હવે તાપમાનની અસર. બરાબર, તો તાપમાનની અસરમાં તમારે એવું ધ્યાન રાખવાનું છે કે સંતુલન પ્રક્રિયાઓ અલગ અલગ પ્રકારની હોઈ શકે. સંતુલન પ્રક્રિયાઓ અલગ અલગ પ્રકારની હોઈ શકે. કેટલીક સંતુલન પ્રક્રિયા હોય છે ઉષ્મા શોષક. કેવી હોય? ઉષ્મા શોષક. અમુક સંતુલન પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શેપક. અમુક કેવી હોય? ઉષ્મા શેપક. એમને શું, એ વિડીયો ગમે ત્યાંથી મળી રહે, વાંધો ના આવે. એક હોય ઉષ્મા શોષક, બીજું શું હોય? ઉષ્મા શેપક. અને ત્રીજી હોય કે ઉષ્માનો વિનિમય ના કરતી હોય, ઉષ્મા વિનિમય ન થાય. ખબર નહીં, ઉષ્મા વિનિમય ના થાય. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા એચ પોઝિટિવ માનીએ છીએ. ઉષ્મા શોષક માટે આપણે શું માનીએ છીએ? ડેલ્ટા એચ પોઝિટિવ. બરાબર, મેં આયનીકરણ ઉર્જામાં બી કીધું હશે 11મા વર્ણન કહું. ઉષ્મા શેપક માટે આપણે ડેલ્ટા એચ નેગેટિવ માનીએ. શું માનીએ? ડેલ્ટા એચ નેગેટિવ. અને જે ઉષ્મા વિનિમય નથી કરતી એવી પ્રક્રિયાઓ માટે આપણે ડેલ્ટા એચ ઝીરો માનીએ. શું માનીએ? ડેલ્ટા એચ ઝીરો. ખબર પડી? તો તાપમાનની અસર સંતુલન અચળાંક પર કેવી રીતે થાય ધ્યાન રાખજો. પહેલાં તો આપણે જોવું પડશે કે પ્રક્રિયા ઉષ્મા શેપક છે કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એટલે હવે આપણને કેવી રીતે ખાવું પડે કોઈ પ્રક્રિયા ઉષ્મા શેપક હોય કે ઉષ્મા શોષક, તો એ સમજી લો. હવે કે તમને આવી રીતે પ્રક્રિયા આપે, એ વત્તા બી ગીવ સી વત્તા ઉર્જા. ચલો, આ ઉષ્મા શેપક હોય કે ઉષ્મા શોષક? આ પ્રક્રિયા ઉષ્મા શેપક. આ પ્રક્રિયા છે ઉષ્મા. દેખો કેવી રીતે સમજવાનું. અહીંયા એમ કે એ અને બી જોડાયા, એ અને બી જોડાયા, સી બન્યો અને સાથે ઉર્જા મુક્ત થઈ. પ્લસ ઉર્જાનો મતલબ સાથે ઉર્જા મુક્ત થઈ. એનો મતલબ કે આ પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શેપક. કેવી પ્રક્રિયા? ઉષ્મા શેપક. આ લોકો શું છેતરપિંડી કરશે, તમને અલગ અલગ રીતે લખી નાખશે. ચલો હવે હું એક બીજી પ્રક્રિયા લખું. એ વત્તા બી માઇનસ ઉર્જા ગીવ સી. ચલો, આ પ્રક્રિયા ઉષ્મા શેપક હોય ઉષ્મા શોષક? ઉષ્મા શેપક. કશું નહીં કર્યું મેં, ગણિતનો સિમ્પલ નિયમ વાપર્યો. અહીંયા હતું એને આ બાજુ લાવ્યું. આ મતલબ શું એ ખબર હોય? એ અને બી જોડાયા, એમાંથી ઉષ્મા છૂટી પડી ત્યારે જઈને સી મળે. અહીંયા એમ હતું કે એ અને બી જોડાયા, સી મળ્યો અને ઉર્જા છૂટી પડી. અહીંયા એમ હોય કે એ અને બીમાં જોડાયા, ઉર્જા છૂટી પડી, સી મળ્યું. એટલે આ બી કેવું હોય? ઉષ્મા શેપક. આ બી શું હોય? ઉષ્મા શેપક. સમજો ને પડે. ચલો હવે હું આવી રીતે લખું. એ વત્તા બી ગીવ્સ સી. અને અહીંયા લખી દઉં ડેલ્ટા એચ બરાબર માઇનસ ઉર્જા. શું લખું? ડેલ્ટા એચ બરાબર માઇનસ ઉર્જા. ચલો, ઉષ્મા શેપક એક શોષક, ઉષ્મા શેપક જ છે. ધારો કે મેં અહીંયા પ્લસ ઉર્જા ના લખવું હોય ને, તો હું નીચે આવી રીતે લખી શકું માઇનસ ઉર્જા. અને અહીંયા જે નીચે લખ્યું હોય ને, આ ભાગનું સમજવાનું, જેવું નીચે લખવું હોય આ ભાગનું સમજી લેવાનું. ખબર પડી? તો આ બી કેવું હોય? ઉષ્મા શેપક. કઈ પ્રક્રિયા? ઉષ્મા શેપક. ધારો કે હું આમ લખું, એ વત્તા બી ગેપ સી, અહીંયા લખું પ્લસ ઉર્જા. આ ઉષ્મા શોષક. શું હોય? ઉષ્મા શોષક. એ અને બી હે અને ઉર્જા આપી ત્યારે શું મળ્યું? સી. ધ્યાન રાખજો, આ હે ઉષ્મા શોષક. શું હોય? ઉષ્મા શોષક. ગોખતા ના પાછા હલવાઈ જશો કઈ કઈ હતી. ચલો ભાઈ, એ અને બી અહીંયા લખ્યું મેં માઇનસ ઉર્જા, અહીંયા લખ્યું સી. એ ઉષ્મા શેપક. આવી રીતે તીરને નીચે લખ્યું ને, એન મતલબ આ આ બાજુનું સમજવાનું તમારે. ખબર પડી? તો આ શું હોય?
ઉષ્મા શેફર. દેખો તીરને નીચે લખે ને તો તમારે એને પ્રક્રિયક સાઈડ લઈ જવાનું, અને બહાર લખે તો બી એને પ્રક્રિયક સાઈડ લઈ જવાનું. એટલે શું? ઉષ્મા શેફ. એટલે પ્રક્રિયા લખવાની સ્ટાઇલ ઉપરથી પહેલાં સમજો, સમજો કે પ્રક્રિયા ઉષ્મા શેફર કે ઉષ્મા શોષક કયા સ્ટાઇલમાં લખીએ ને પહેલાં એ શીખવાનું પ્રક્રિયા. સમજે? આ લોકો તમને આવી રીતે લખીને આવશે, કારણ કે તમને એવું લખીને આવે કે એક્સ થ્રી વાય પ્લસ ટુ વાય ગિવ્સ થ્રી ઝેડ, આવું લખી ના દે. ને ભાઈ એમ કહે કે ડેલ્ટા એચ બરાબર માઇનસ 98 કિલો જુલ પ્રતિ મોલ, તો આ ઉર્જાનું મૂલ્ય આવ્યું. શું આવ્યું? ઉર્જાનું મૂલ્ય. શેપક એક શોષક, ઉષ્મા શેપક એ પ્રક્રિયા કહેવી ઉષ્મા શેપક. પહેલાં લખી દો કે તાપમાન છે ને એ પ્રક્રિયા કયા પ્રકારની એ એના આધારે સંતુલન અચળાંક ઉપર શું કરશે? અસર કરશે. અને પ્રક્રિયાઓ ત્રણ પ્રકારની હોઈ શકે, ઉષ્મા શોષક, ઉષ્મા શેપક અને ઉષ્માનો વિનિમય ના થાય એવી. એટલે ઇંગ્લિશ વડે શું કીધું? જોઈશે કે નહીં જોઈશે? અગિયારવાળા નતા કોણ? ગોડાઉન સમજણ નહીં પડતી કે અહીંયાનું બગડી રહ્યું બધું. હું ગયો સમજો તમારું, અમે અગિયાર માં લઈ, બાકી તમારે એનું ગયું. હવે તો સારું કે ભાઈ અમારો સ્વભાવ સારો એટલે અમે ગળે લીધું ભણાઈ આવશો એમ, કે ના પાડી હોત કે હું અગિયારમું નહીં ભણાય તો ખોટું થાય. ભાઈ થઈ ગયું. ચાલો હવે એને અહીંયા ધ્યાન આપશો. પહેલા તમને હું ડાયરેક્ટ કહી દઉં, જે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, જે પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક હોય. એમાં જેમ જેમ તાપમાન વધે ને એમ ફાયદો થાય. જે પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું હોય? તાપમાન વધે ને એમ પ્રક્રિયાને શું થાય? ફાયદો થાય. કારણ કે પ્રક્રિયા પોતે ઉષ્મા શોષવા માંગે, અને તમે જેમ તાપમાન વધારશો એમ પ્રક્રિયાને ઉષ્મા મળશે. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારવાથી ફાયદો થાય. એટલે એમાં શું થાય? સંતુલન અચળાંકનું મૂલ્ય વધતું જાય. એમાં સંતુલન અચળાંક શું થાય? વધે. સમજ્યા કે નહીં? સંતુલન અચળાંક વધે. કારણ કે કોઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે તો એમાં તાપમાન વધારવાથી સંતુલન અચળાંક વધશે. શોષકમાં કોઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે તો એમાં તાપમાન વધારવાથી સંતુલન અચળાંક વધશે. ખબર પડી? બીજું એ ઉષ્મા શેપક પ્રક્રિયા. તો ઉષ્મા શેપક મતલબ પ્રક્રિયા પોતે ઉષ્મા મુક્ત કરે, પ્રક્રિયા પોતે ઉષ્મા ઘુમાવે. તો એવી પ્રક્રિયામાં શું થાય કે જેમ તાપમાન વધારો ને એમ નુકસાન થાય. શું થાય?
नुकसान એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે શું થાય સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે ધ્યાન રાખજો સંતુલન અચળાંક શું થાય ઘટે બરાબર ઓછો થાય અને જે પ્રક્રિયાઓ ઉષ્મા વિનિમય કરતી નથી એવી પ્રક્રિયાઓ ઉપર તાપમાનની કોઈ ખાસ અસર એમના સંતુલન અચળાંક પર જોવા મળતી નથી એટલે અહીંયા શું હોય કે તાપમાનના ફેરફારની સંતુલન અચળાંક ઉપર અસર ન થાય સંતુલન અચળાંક પર અસર ન થાય અહીંયા ધ્યાન રાખજો તાપમાનના ફેરફારની સંતુલન અચળાંક ઉપર અસર ના થાય એટલે અહીંયા તાપમાનમાં કોઈ બી ફેરફાર બી અગર થઈ જશે તો એની સંતુલન અચળાંક ઉપર ખાસ અસર પડશે નહીં આ બધું કેવી રીતે થતું હોય તો એના માટે એક સૂત્ર છે વોન્ટોફનું લોગ ઓફ કે ટુ અપોન કે વન આપણે રાસાયણિક ગતિકીમાં ભણીશું 12માવાળા માટે 11માવાળા હાલ આટલું જ યાદ રાખવાનું આ સૂત્રમાં પડવાની જરૂર નથી અને 12માવાળાને સંતુલન જે રાસાયણિક ગતિકી ચેપ્ટર એમાં સૂત્ર ભણવાનું આવશે લોગ ઓફ કે ટુ બાય કે વન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન 2.303 આર 1 અપોન ટી વન માઇનસ 1 અપોન ટી ટુ બરાબર આવું એક સમીકરણ છે ક્લિયર હવે લોગ ઓફ કે વન મતલબ પહેલાંનો સંતુલન અચળાંક કે ટુ એટલે પછીનો સંતુલન અચળાંક ટી વન એટલે પહેલાંનું તાપમાન ટી ટુ એટલે પછીનું તાપમાન ડેલ્ટા એચ એટલે પ્રક્રિયા ઉષ્મા સેવક છે કે ઉષ્મા શોષક છે કે એના આધારે ડેલ્ટા એચ નક્કી થશે સમજ્યા કે નહીં ક્લિયર એટલે આ સૂત્ર ઉપરથી ખબર પડશે તમને કે સંતુલન અચળાંકમાં કેવી રીતે વધઘટ થઈ રહી છે ક્લિયર પણ હાલ એ બધામાં તમે પડશો નહીં પણ ખાલી તાપમાન એ સંતુલન અચળાંકમાં કેવી રીતે અસર કરે છે ને એ બધું આ સૂત્ર ઉપરથી ફાઇનલ થાય કોના ઉપરથી આ સૂત્ર ઉપરથી એવું ફલિત થાય ક્લિયર સમજો ને બેટા ઓકે તો અહીંયા આપણે સંતુલન અચળાંક પર અસર કરતા 3 પરિબળ જોયા પહેલું જોયું પ્રક્રિયાને દર્શાવવાની રીત બીજું જોયું પ્રક્રિયકો અને નિપજોના તત્વયુગમિતીય ગુણાંક અને ત્રીજું દેખ્યું તાપમાનની અસર થેન્ક્સ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઈબ